નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું ફૂલપત્રો એકેડમીના ઓનલાઈન લર્નિંગ પ્લેટફોર્મમાં. મિત્રો, ધોરણ 10 અંગ્રેજીનો પેપર નંબર 2 એનો સેક્શન ABC વિડીયો આપણે ઓલરેડી અપલોડ કરી દીધો છે. આજના વિડીયોમાં સેક્શન ડીનું જોઈશું. સેક્શન ડીની અંદર તમને ગ્રામર રિલેટેડ પ્રશ્નો પૂછેલા છે. 45 થી 54 સુધીના પ્રશ્નો આવશે સેક્શન ડીમાં, રાઈટ? તો 45મો પ્રશ્ન છે, ટર્ન ધ ફોલોઈંગ ડાયલોગ ઇન્ટુ ઇનડાયરેક્ટ સ્પીચ. જૂની જે પેપર સ્ટાઇલ હતી ગયા વર્ષની, તો અહીં 3 વાક્ય આપવામાં આવતા હતા અને બદલે હવે અહીં 4 વાક્ય છે, રાઈટ? તો ટર્ન ધ ફોલોઈંગ ડાયલોગ ઇન્ટુ ઇનડાયરેક્ટ સ્પીચ એટલે ઇનડાયરેક્ટ સ્પીચમાં આ જે ડાયલોગ છે એને તમારે ફેરવવાનો છે. તો વાક્ય જોઈએ આપણે. તો હેવ યુ સીન ધીસ ફિલ્મ જૈની, સેડ પ્રકાશ. પ્રકાશ પૂછે છે કે શું તે આ ફિલ્મ જોઈ છે જૈની. જૈની આન્સર આપે છે યસ, ટ્વાઇસ, સેડ જૈની. જૈની કહે છે કે હા, 2 વાર જોઈ છે. હાઉ ઇઝ ઇટ, કેવી છે? તો વેરી નાઇસ, ગો એન્ડ વોચ ઇટ. સારી છે, જા અને તે જોઈ લે. તો હવે એનો જવાબ આપણે જોઈએ. તો મિત્રો, પહેલાં તો જુઓ, સેડ છે એનું આસ્કડ થઈ જશે કારણ કે પ્રશ્ન પૂછે છે. તો પ્રકાશ આસ્કડ જૈની. હવે WH ક્વેશ્ચન હોય તો ડાયરેક્ટ WH થી થાય, રાઈટ? પરંતુ અહીં હેવ થી છે એટલે શું થઈ જશે, ઇફ અથવા વેધર. તો આપણે અહીં ઇફ લખીશું. ઇફ સી હેડ સીન ધેટ ફિલ્મ. હેવ યુ છે તો હેવનું હેડ થઈ જશે. ઇફ સી હેડ, યુ છે તો યુ અહીં એણે જૈનીને માટે વાપરેલો હતો, પણ ઇનડાયરેક્ટમાં ત્યાં સી થઈ જશે. તો એ પૂછે છે પ્રકાશ આસ્કડ જૈની ઇફ સી હેડ સીન ધેટ ફિલ્મ. પ્રકાશે જૈનીને પૂછ્યું કે શું તેણીએ તે ફિલ્મ જોઈ છે. મિત્રો, ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટનો અર્થ શું છે? તો કે સમજો, એક સિમ્પલ તમને સમજાવું કે એ અને બી બે વ્યક્તિઓ જ હાજર છે. તો એ બીને કહી રહ્યો છે, રાઈટ? હવે થાય છે શું કે એ વાતચીત કરીને જતો રહે છે, પછી બી એ બી પોતે સીને કહે છે, પણ એ વિશે કહે છે કે એએ મને આવી રીતે કહ્યું એમ. તો અહીં વાક્ય રચના થોડી શું થશે, બદલાઈ જશે. હવે જ્યારે એ બીને કહી રહ્યો છે ત્યારે વર્તમાન કાળ છે, રાઈટ? પરંતુ બી જ્યારે સીને કહે છે ત્યારે એ પૂર્ણ ભૂતકાળ હોય છે, એટલે એ પ્રમાણે વાક્ય રચનામાં ફેરફાર થશે. બીજું છે યસ, ટ્વાઇસ, સેડ જૈની. જૈનીએ કીધું કે હા, 2 વાર, એટલે જૈનીએ એના સવાલનો જવાબ આપ્યો છે. તો જૈની રિપ્લાઈડ ઇન પોઝિટિવ. જો હકારમાં છે, રાઈટ? એટલે એણે હકારમાં જવાબ આપ્યો એન્ડ એડેડ ધેટ શી હેડ સીન ધેટ ફિલ્મ ટ્વાઇસ, અને ઉમેર્યું કે તેણે 2 વખત આ પિક્ચર જોયું છે. હાઉ ઇઝ ઇટ, હવે જુઓ અહીં પ્રકાશનો ઉલ્લેખ નથી, પણ આ વાક્ય બોલે છે કોણ, પ્રકાશ, બરાબર? તો પ્રકાશ અગેન આસ્ક્ડ હર હાઉ ઇટ વોઝ. પ્રકાશે ફરીથી તેને પૂછ્યું કે તે કેવું છે. તો વેરી નાઇસ, ગો એન્ડ વોચ ઇટ. તો જૈની ટોલ્ડ ધ ડેડ ઇટ વોઝ વેરી નાઇસ એન્ડ સજેસ્ટેડ હિમ ટુ ગો એન્ડ વોચ ઇટ. એટલે જૈનીએ તેમને કીધું કે તે ખૂબ જ સારું છે અને તેણે તેને સૂચન આપ્યું કે જા અને તે જો. તો આ પ્રકારે તમારે ઇનડાયરેક્ટમાં ફેરવવાનું રહેશે. નેક્સ્ટ છે જોઈન ધ સેન્ટેન્સ યુઝિંગ એપ્રોપ્રિએટ કન્જક્શન ગીવન ઇન ધ બ્રેકેટ. કૌંસમાં આપેલા જે સંયોજકો છે એનો ઉપયોગ કરીને તમારે વાક્યને શું કરવાના છે, જોડવાના છે. તો કર્મા વિલ જોઈન આર્મી, આયુષ વિલ જોઈન આર્મી. કર્મા આર્મીમાં જશે અને આયુષ આર્મીમાં જશે, રાઈટ? તો અહીં તમારે 2 ઓપ્શન સિલેક્ટ કરવાના છે, એટલે આઈધર કર્મા ઓર આયુષ વિલ જોઈન આર્મી. ક્યાં તો કર્મા અથવા આયુષ, 2માંથી 1 આર્મી જોઈન કરશે. નેક્સ્ટ છે તપન વોઝ સસ્પેન્ડેડ, હી હેડ કોપીડ ઇન ધ ફાઇનલ એક્ઝામ. તપનને સસ્પેન્ડ કરી દીધો, કારણ તો કે એ વાર્ષિક પરીક્ષા એટલે કે અંતિમ પરીક્ષામાં શું કરી રહ્યો હતો, ચોરી કરી રહ્યો હતો, કોપી કરી રહ્યો હતો. તો તપન હુ હેડ કોપીડ ઇન ધ ફાઇનલ એક્ઝામ વોઝ સસ્પેન્ડેડ. મિત્રો, જ્યારે સંયોજકથી જોડતા હો તો જરૂરી નથી કે વાક્ય રચના સેમ જ રહે, બરાબર? ઘણી વખત તમારે એમાં ફેરફાર કરવો પડતો હોય છે. જેમ કે તપન કે જેણે, હુ હેડ એટલે કે જેણે વાર્ષિક પરીક્ષામાં ચોરી કરી હતી તેને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો. ચૈતાલી ગોટ ધ ફર્સ્ટ રેન્ક ઇન સ્કૂલ, હર ફાધર બોટ અ ન્યૂ મોબાઈલ ફોર હર. ચૈતાલીએ શાળામાં 1લો નંબર મેળવ્યો, તેના પિતાએ તેને નવો મોબાઈલ લઈ આપ્યો, રાઈટ? તો
વાક્યને તમારે જોડવાનું છે. 46 ફાધર બોટ અ ન્યૂ મોબાઈલ ફોર હર બીકોઝ સી ગોટ ધ ફર્સ્ટ રેન્ક ઇન સ્કૂલ. બરાબર, તો જો 46ના પિતાએ તેમને નવો મોબાઈલ લાવી આપ્યો. તો અહીં જોઈ શકો છો તમે કે 46ના પિતાવાળું જે વાક્ય છે હર ફાધર, એ વાક્ય આગળ આવી ગયું. તો 46 ફાધર બોટ અ ન્યૂ મોબાઈલ ફોર હર બીકોઝ, કારણ કે શી ગોટ ધ ફર્સ્ટ રેન્ક ઇન ધ ઇન સ્કૂલ. હવે અહીં તમારે બીકોઝ આપેલું છે એટલે વાક્યને આગળ પાછળ તમારે કરવા પડે છે. નેક્સ્ટ છે રીરાઇટ ધ પેરેગ્રાફ કરેક્ટિંગ ધ અંડરલાઇન વર્ડ. અંડરલાઇન કરેલા શબ્દોને તમારે સાચા કરી અને પેરેગ્રાફ ફરીથી લખવાનો છે. તો મિત્રો અહીં તમારે આખો પેરેગ્રાફ લખવાનો અને જે તમારો અંડરલાઇન વર્ડ હોય એ તમારે હાઇલાઇટ કરી દેવાનો. પ્લાન્ટિંગ ઓફ ટ્રી ઇઝ વન ઓફ ધ મેથડ ઓફ રિડ્યુસિંગ પોલ્યુટ. પોલ્યુટ નહીં આવે પરંતુ પોલ્યુશન આવશે, રાઈટ. એકોર્ડિંગ ટુ અ સ્ટડી ટ્રીઝ સ્ટ્રોંગ રિડ્યુસ એન્ડ સાઉન્ડ લેવલ. તો સ્ટ્રોંગ નહીં આવે પરંતુ સ્ટ્રોંગલી આવશે. એ રીતે તમારે અહીં ફેરફાર કરવાના છે. જોઈએ આપણે જવાબ ડાયરેક્ટ જ કે પ્લાન્ટિંગ ઓફ ટ્રી ઇઝ વન ઓફ ધ મેથડ ઓફ રિડ્યુસિંગ પોલ્યુશન. પોલ્યુટ અને પોલ્યુશન. એકોર્ડિંગ ટુ સ્ટડી ટ્રીઝ સ્ટ્રોંગલી રિડ્યુસ સાઉન્ડ લેવલ્સ પર્ટિક્યુલરલી ધ કન્ટિન્યુઅસ. જો અહીં કન્ટિન્યુઅસલી છે તો ત્યાં આવશે કન્ટિન્યુઅસ. વાહનોના સતત અવાજ જે આવે છે એને વૃક્ષો ઓછું કરે છે, રાઈટ. તો ખાલી શબ્દમાં તમારે ફેરફાર કરવાનો છે, બાકીનો પેરેગ્રાફ એઝ ઇટ ઇઝ તમારે લખવાનો રહેશે. નેક્સ્ટ છે ડુએઝ ડાયરેક્ટેડ. તો તમારે બે વાક્યનો તમને પેરેગ્રાફ આપેલો હશે એને કેવી રીતે શરૂ કરવાનો એ આપી દીધું છે. તો જુઓ અહીં એક વચનમાં છે આઈ લાઈક ધ કાઉ, તો અહીં જુઓ વી લાઈક ધ કાઉસ. બરાબર, એટલે કે બહુવચનમાં તમારે લઈ જવાનો છે. તો જ્યાં જ્યાં તમારે એક વચન વપરાયેલું છે ત્યાં ત્યાં બહુવચન કરવાનું રહેશે. તો વી લાઈક ધ કાઉસ વેરી મચ. હવે જુઓ ઈટ છે તો ધેવ થઈ ગયું, ગીવ્સ છે તો ગીવ થઈ ગયું, મી છે તો અસ થઈ જશે, સ્વીટ મિલ્ક એમનું એમ રહેશે. ઇટ ઇઝ છે ત્યાં ધે આર થશે, વેરી કાઇન્ડ એન્ડ લવિંગ એમનું એમ, આઈનું વી થઈ જશે, અને શુડ નોટ બીટ ઇટ તો શુડ નોટ બીટ ધેમ. ઓકે, આ રીતે તમારે ફેરફાર કરવાના છે. 51માં પણ એવું જ છે વોટ હેવ યુ બોટ ફ્રોમ ધ બુક ફેર. બરાબર, તો અહીં છે વોટ હેઝ બીન બોટ બાય યુ, રાઈટ. તો જે વોઇસ છે એ વોઇસ તમારા ચેન્જ થઈ જશે, એ પ્રમાણે સુધારો કરવાનો છે. તો વોટ હેઝ બીન બોટ બાય યુ ફ્રોમ ધ બુક ફેર. આઈ હેવ બોટ નથિંગ, તો નથિંગ હેઝ બીન બોટ બાય મી. ધેન વાય ડીડ યુ વિઝિટ ઇટ, તો ત્યાં આવશે ધેન વાય વોઝ ઇટ વિઝિટેડ બાય યુ. આઈ વિઝિટેડ ઇટ ટુ પાસ માય ફ્રી ટાઈમ, તો ઇટ વોઝ વિઝિટેડ બાય મી ટુ પાસ માય ફ્રી ટાઈમ. ચાલો ત્યારબાદ છે સિલેક્ટ ધ ક્વેશ્ચન ટુ ગોટ ગેટ ધ અંડરલાઇન વર્ડ્સ ફ્રેસીઝ એઝ ધેર આન્સર. તો અહીં જે સવાલ શબ્દ અંડરલાઇન કરેલો છે એના આધારે તમારે સવાલ બનાવવાનો છે, એટલે કે આ તમને જવાબ મળવો જોઈએ. તો હર્ષ નેવર વિઝિટેડ હિઝ અંકલ, હર્ષ ક્યારેય એના કાકાને મળ્યો નથી, રાઈટ. તો એનો સાચો જો સવાલ કઈ રીતે બનશે, તો હાઉ ઓફન ડીડ હર્ષ વિઝિટેડ હિઝ અંકલ. હર્ષ ક્યારે એના કાકાને મળે છે, તો કેટલી વાર મળે છે, તો ક્યારેય મળ્યો નથી. કિરણ સિલેક્ટેડ ધ વ્હાઇટ શર્ટ, કિરણે સફેદ શર્ટ પસંદ કર્યો, રાઈટ. તો વિચ શર્ટ ડીડ કિરણ સિલેક્ટ, કયો શર્ટ કિરણે પસંદ કર્યો, તો કે સફેદ શર્ટ પસંદ કર્યો. નેક્સ્ટ છે જતીન કોલ્ડ હિઝ ફ્રેન્ડ એટ ધ ઓફિસ, જતીને તેના મિત્રોને ઓફિસ પર બોલાવ્યા. તો એટ ધ ઓફિસ એટલે સ્થળ છે, તો સ્થળને કાઢવું હોય તો વેરથી પ્રશ્ન પૂછવો પડે. તો વેર ડીડ જતીન કોલ હિઝ ફ્રેન્ડ, જતીને તેના મિત્રોને ક્યાં બોલાવ્યા. તો મિત્રો આ જે સોલ્યુશન છે એની પીડીએફની લિંક તમને ટૂંક સમયમાં નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે, તેથી તમે સંપૂર્ણ પીડીએફ ડાઉનલોડ કરી શકો છો. અને પેપરનો વિભાગ એ બી સી ઓલરેડી અપલોડ થઈ ગયો છે, તેની લિંક પણ નીચે આપેલી છે, ત્યાંથી તમે જોઈ શકો છો. અને હમણાં એન્ડ સ્ક્રીન ઉપર પણ તમને એની લિંક મળી જશે. તો મિત્રો વિડીયોને આપણે આટલેથી અટકાવીએ છીએ, નેક્સ્ટ વિડીયોની અંદર ફરીવાર મળીશું. તો જે મિત્રો નવા છે એમને ખાસ વિનંતી છે ચેનલને સબસ્ક્રાઇબ કરી લો તથા બેલ આઇકન દબાવી ઓલ નોટિફિકેશન અનેબલ કરી દો, જેથી આવનારા દરેકે દરેક વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે. તો મળીએ મિત્રો નેક્સ્ટ વિડીયોમાં.